સુરતમાં ફરી આગની ઘટના બનવા પામી છે, જેમાં વરાછા ખાતે કેમિકલ ભરેલા ટેમ્પોમાં અચાનક જ આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી. તો બનાવ લઈને ફાયર બ્રિગેડ સ્થળે દોડી ગયો હતો, જ્યારે આગની લપેટો ઊંચે ઉડતા આસપાસના 3 મકાન પણ આગની ચપેટમાં આવી જવા પામ્યા હતા. ફાયરને મહામહેનતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓ બની રહી છે, તે વરાછામાં કેમિકલ ભરેલા ટેમ્પામાં અચાનક આગ લાગી હતી. સુરત શહેરના વરાછાના ગંગેશ્વર વિસ્તારમાંથી પસાર થનારા કેમિકલ જ્વલનશીલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળાઓ ઊંચે ઉડતા આસપાસના 3 જેટલા મકાનમાં પણ આગ ચપેટમાં આવી ગયા હતા. મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, તો બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, જેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને જ્વલનશીલ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જેમત પણ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આગને કારણે આસપાસમાં આવેલા 3-4 જેટલા મકાનો પણ આગની લપેટમાં આવી જવા પામ્યા હતા, જેને કારણે ફાયર બ્રિગેડને મહામહેનત કરવી પડી હતી. ચારો તરફથી ફાયરે પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે આગ કાબૂમાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જી24 ન્યૂઝ.